નમસ્કાર, આજે આપણે પ્રિપોઝિશન ઇંગ્લિશ ગ્રામરમાં પ્રિપોઝિશન વિશે માહિતી લેવાના છીએ, જેમાં આપણે પહેલા લેક્ચરમાં આપણે જાણ્યું હતું કે પ્રિપોઝિશનને કોને કહેવાય, કે નામ કે સર્વનામની આગળ આવતા શબ્દો તેને કહેવાય પ્રિપોઝિશન. હવે જ્યારે આપણે પ્રિપોઝિશનની વાત કહીએ, તેવી જ રીતે ગુજરાતી ગ્રામરમાં નામયોગી અવયવ આવે છે. જે ગુજરાતી ગ્રામરમાં તમે નામયોગી અવયવ છે તેમાં કારણવાચક આવે, ક્રમવાચક નામયોગી અવયવ આવે, તેમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના જે નામયોગી આવે છે, થી, થકી, વડે, પહેલો, બીજો, ત્રીજો, એવી રીતે ઘણા બધા ગુજરાતી વ્યાકરણના જે નામયોગી છે. તેવી જ રીતે અહીં ઇંગ્લિશ ગ્રામરમાં પણ ઘણા બધા નામયોગી એટલે કે પ્રિપોઝિશન અવયવ આવે છે. હવે આ પ્રિપોઝિશન જે અમુક આ બધા શબ્દો છે કે વાક્યમાં કયો શબ્દ ક્યાં મૂકવો અને કઈ રીતે તે વાક્યને સમજવું, એ માહિતી આપણે આ ઇંગ્લિશ ગ્રામર સ્ટાર્ટ કરશું, કે જેમાં પ્રિપોઝિશનના અર્થ સમજવા ખૂબ જ જરૂરી છે. તમે જ્યારે આ પ્રિપોઝિશન આપણે જે લેક્ચર લઈએ છીએ, તમારે તેનો અર્થ સમજવો કે શું ક્યારે કયો અર્થમાં કયો શબ્દ મૂકવો, એ આ જે આપણે પ્રિપોઝિશન સમજી છીએ તેમાં ખૂબ જ મહત્ત્વનું છે. કે તમારે હવે આપણે પરીક્ષામાં પ્રિપોઝિશન કઈ રીતે પૂછાય છે તેની પણ માહિતી લઈ લઈએ. હવે પરીક્ષામાં તમારે કઈ રીતે પૂછાય છે એનું એક સામાન્ય ઉદાહરણ તમને દઉં, કે અહીં લખું છું, સી ઇઝ લિવિંગ ડેશ ખાલી જગ્યા રામ પર, પછી ખાલી જગ્યા રાજકોટ ડિસ્ટ્રિક્ટ. અહીં તમને ચાર ઓપ્શન આપેલા છે, એ, બી, સી અને ડી. હવે ઘણી જગ્યાએ એક પણ એક જ ખાલી જગ્યા આપેલી હોય અને ત્યાં તમારે અહીં પ્રિપોઝિશન મૂકવાનું હોય, અને ઘણી વખત બે ખાલી જગ્યા આપેલી હોય, અહીં પણ તમારે પ્રિપોઝિશન મૂકવાનું હોય, એ પરીક્ષા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે ખાલી જગ્યા એક આપેલી હોય કે બે આપેલી હોય. પણ એ ફિક્સ રહેશે કે ખાલી જગ્યામાં નામની આગળ, આ નામ છે તેની આગળ પ્રિપોઝિશન આવે. રામ પર છે એ પણ એક નાઉન છે, નાઉન એટલે નામ, સંજ્ઞા. તેવી જ રીતે રાજકોટ એ પણ એક નાઉન છે, તેની આગળ પ્રિપોઝિશન આવશે. નાઉનની મેં તમને વ્યવસ્થિત માહિતી આપેલી છે. હવે પ્રિપોઝિશનની પણ મેં પ્રથમ લેક્ચરમાં તમને કીધું છે, એક પ્રીવેડિંગવાળું મેં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે પ્રિપોઝિશન કોને કહેવાય. હવે અહીં તમને ઓપ્શન આપેલા છે, એટ, ઇન, 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 ઓન, ઇન, ઓન, ઓન, આવી રીતે કોઈ પણ ઓપ્શન આપેલા હોય એમાંથી તમારે એક ઓપ્શન પસંદ કરી અહીં ખાલી જગ્યા પૂરવાની હશે. હવે અહીં તમે જોશો તો આનો જવાબ આવે છે એટ અને અહીં આવશે ઇન. હવે આ એટ અને ઇન અહીંયા શા માટે મૂક્યા એ હવે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીશું ત્યારે હું તમને સમજાવીશ. પણ તમે અહીં એટલું સમજી લ્યો કે નામની આગળ જ્યારે ખાલી જગ્યા આપેલી હશે અને તમને એમ કીધું હશે કે અહીં પ્રિપોઝિશન મૂકો, યોગ્ય પ્રિપોઝિશન મૂકો, ત્યારે તમારે તેનો અર્થ સમજીને જ મૂકવાનો છે. હવે આ આ એટનો અર્થ છે, ઇનનો અર્થ છે, કઈ જગ્યાએ કેવી રીતે વપરાય છે, અને પ્રિપોઝિશનના જે વ્યવસ્થિત તમે મેન તો તમારે અહીં અર્થ સમજવાના છે, જે આ એક એક શબ્દ છે તેનો અર્થ શું થાય અને તેનો ઉપયોગ શું છે, અર્થ શું થાય અને તેનો ઉપયોગ શું છે, આ બે વસ્તુ સમજશો એટલે આમાં તમારો એક માર્ક ઓછામાં ઓછો કન્ફર્મ થઈ ગયો એમ માની લેજો. અને લેક્ચર વ્યવસ્થિત સમજો, લખવાનું તો તમારે જરૂર જ નથી, કારણ કે મેં તમને નોટ્સ ઓલરેડી આપેલી છે. એટલે તમે લેક્ચરને વ્યવસ્થિત સમજો અને હું જે બોલું છું એ વ્યવસ્થિત સાંભળો,
એટલે તમને આ પ્રિપોઝિશન ટોપિક અને ઇંગ્લિશ ગ્રામરના અન્ય ટોપિક બધા જ ટોપિક આવડી જશે. હવે આપણે પ્રિપોઝિશનને આપણે વ્યવસ્થિત સ્ટાર્ટ કરીએ છીએ અને તેના અલગ અલગ આવતા ઉદાહરણો દ્વારા સમજીએ. પ્રિપોઝિશનને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે, જેમાં પ્રથમ છે સિમ્પલ પ્રિપોઝિશન, અને બીજું છે કમ્પાઉન્ડ પ્રિપોઝિશન. પ્રિપોઝિશનને મુખ્યત્વે બે વિભાગમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ, જેમાં સિમ્પલ પ્રિપોઝિશન એટલે કેવા, કે એવા પ્રિપોઝિશન કે જે માત્ર એક જ શબ્દના બનેલા હોય, એક જ શબ્દના બનેલા હોય. સિમ્પલ પ્રિપોઝિશન મીન્સ કે એવા શબ્દો કે જે માત્ર એક જ શબ્દના બનેલા હોય, એવા પ્રિપોઝિશન કે જે માત્ર એક જ શબ્દના બનેલા હોય, જેમ કે એટ, ઇન, બિટવીન, ફોર, આ બધા જ પ્રિપોઝિશન એક જ શબ્દના બનેલા છે, માટે તેને સિમ્પલ પ્રિપોઝિશન કહેવામાં આવે છે. જ્યારે કમ્પાઉન્ડ પ્રિપોઝિશન એટલે એવા પ્રિપોઝિશન કે જે એક કરતાં વધુ શબ્દોના બનેલા હોય, એક કરતાં વધુ શબ્દના બનેલા હોય એને કહેવાય કમ્પાઉન્ડ પ્રિપોઝિશન. જેમ કે એકોર્ડિંગ ટુ, એઝ હોપ, એકોર્ડિંગ ટુ, એઝ હોપ, પછી એઝ સૂન એઝ, આ બધા એક કરતાં વધુ શબ્દના બનેલા છે. એકોર્ડિંગ અને ટુ આ બે શબ્દ, એવી રીતે એઝ અને ઓફ, એઝ સૂન એઝ, એવી રીતે એક કરતાં વધુ શબ્દના બનેલા હોય તેને કમ્પાઉન્ડ પ્રિપોઝિશન કહેવાય, અને માત્ર એક જ શબ્દના બનેલા હોય તેને સિમ્પલ પ્રિપોઝિશન કહેવાય. હવે આપણે અલગ અલગ પ્રિપોઝિશનની માહિતી કમ્પેરિઝન સાથે લઈ લઈએ. હવે આપણે પ્રિપોઝિશનની શરૂઆત કરીએ છીએ, તેમાં ઇન અને એટ સૌ પ્રથમ આપણે લઈએ છીએ. એમાં તમે જોશો તો ઇન અને એટ ઘણી બધી જગ્યાએ વપરાય છે, જેમ કે સમય દર્શાવવા, સ્થળ દર્શાવવા, પછી કોઈ ગતિ દર્શાવવા માટે પણ ઇન દર્શાવાય છે. એવી રીતે આપણે ઇન અને એટના અલગ અલગ ઉપયોગ છે તેને આપણે અહીં આ જે ઉપયોગ છે તેને કમ્પેરિઝન કરીને હું તમને અહીં સમજાવીશ કઈ રીતે. જેમ કે અહીં મેં તમને દર્શાવું છું બે ઇન ને એટનો કમ્પેરિઝન, તો તે સ્થળ દર્શાવવા માટેનું કમ્પેરિઝન દર્શાવેલું છે. આગળ જતાં તમને સમય દર્શાવવા માટે પણ અહીં કમ્પેરિઝન અલગ રીતે હું તમને સમજાવીશ. તો અહીં તમે જુઓ તો પહેલાં સ્થળ દર્શાવવા માટે ઇન અને એટનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો, ઇન ને એટનો ઉપયોગ સ્થળ દર્શાવવા માટે થાય છે, પણ કેવા સ્થળ? ઇનનો ઉપયોગ દર્શાવવા કેવા સ્થળ દર્શાવવા માટે થાય, કે મોટા સ્થળો જેવા કે રાજ્ય, દેશ વગેરેનો ઉલ્લેખ કરવા. મોટા સ્થળો એમાં સિટી, મોટા સિટી, મેગા સિટી આવી જાય, પછી રાજ્ય, પછી દેશ વગેરેનો ઉલ્લેખ કરવા ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. મોટા સ્થળો સિટી, જેમ કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, એવા બધા જ સિટી દર્શાવવા હોય, આઈ એમ લિવિંગ ઇન અહેમદાબાદ, આઈ એમ લિવિંગ ઇન વડોદરા, એવી રીતે તમારે દર્શાવવું હોય ત્યારે ઇન પ્રિપોઝિશન વપરાય છે. ખાસ યાદ રાખજો, આઈ એમ લિવિંગ ઇન ગુજરાત એમ પણ કહી શકાય, આઈ એમ લિવિંગ ઇન ઇન્ડિયા, એવા કોઈ પણ મોટા સ્થળો હોય ત્યારે તમારે અહીં ઇન પ્રિપોઝિશન વપરાય છે. ક્યારે? કે જ્યારે મોટા સ્થળો, મોટા સિટી, મોટા રાજ્ય, દેશ
આ બધા મોટા સ્થળોમાં ઉલ્લેખ આવે છે ત્યારે આપણે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. અહીં ઉદાહરણ તમને એક આપું છું, હી વોઝ બોર્ન ઇન અહેમદાબાદ સિટી. તો હવે તમને અહીં દેખા જોવા મળશે કે ઇન છે એ પ્રિપોઝિશન આપણે અહેમદાબાદ સિટી, હવે આ અહેમદાબાદ સિટી છે એ મોટું મેગા સિટી છે, આ મેગા સિટી છે એટલે એની આગળ ઇન પ્રિપોઝિશન વાપરેલું છે જે સ્થળ દર્શાવે છે. તે અમદાવાદમાં જન્મ થયો હતો એમ કહેવા માટે આપણે અહીં ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ કરેલો છે. ખાસ યાદ રાખો કે મોટું સ્થળ, મોટા સ્થળ દર્શાવવા ઇન પ્રિપોઝિશન અહીં ઉપયોગ કરેલો છે. હવે ત્યારબાદ એટ પ્રિપોઝિશન. એટ ક્યારે વપરાય? કે જ્યારે નાના સ્થળો, ગામડા, સરનામું વગેરે દર્શાવવું હોય ત્યારે એટ પ્રિપોઝિશન વપરાય. નાના સ્થળ એટલે કેવા સ્થળ? કોલેજ, શાળા, સરનામું, પછી ગામડાનું કોઈ નામ છે, પડદરી, ધ્રોલ, રાજકોટ, જામનગરના જે અમુક ગામડાઓ આવે છે, આ મોટા મોટા જિલ્લાઓ હોય તેના જે ગામડાઓ આવે, તાલુકા હોય એના અંદરમાં પણ ગામડાઓ આવે, એ બધા જ ગામડાઓ દર્શાવવા તમારે એટ પ્રિપોઝિશન આવે છે. ગામડા એટલે સ્થળ દર્શાવવા. તેવી જ રીતે સરનામું, સરનામું દર્શાવવા તમે આવી રીતે એટ કરીને અહીં તમારું સરનામું પણ લખી શકો છો. માટે નાના સ્થળ, ગામડાઓ અને સરનામું એવું તમારે દર્શાવવું હોય ત્યારે એટ પ્રિપોઝિશન વપરાય છે. હવે એક ઉદાહરણ દઉં, હી ઇઝ લિવિંગ એટ રામપુર. હવે આ રામપુર છે એ નાનું ગામડું છે. હી ઇઝ લિવિંગ અહીં એટ મૂકેલું છે શા માટે? તો કે અહીં રામપુર છે એ ગામડું છે. એવી જ રીતે તમે અહીં કોઈ સરનામું લખેલું હોય ત્યારે પણ એટ પ્રિપોઝિશન આવશે. ત્યારબાદ કોઈ એમ લખેલું હોય કે તે સ્ટડી કોઈ કોલેજમાં કરે છે, તો કોલેજ અહીં આપેલી હોય કોલેજનું નામ, તો પણ એની આગળ એટ પ્રિપોઝિશન આવશે. હવે તમને સમજાઈ ગયું હશે કે જ્યારે નાના સ્થળો હોય અથવા તો કોઈ નાનું ગામડું હોય એવું કાંઈ તમારે દર્શાવવું હોય અને તેની આગળ કોઈ પ્રિપોઝિશન મૂકવાનું હોય ત્યારે એટ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. જ્યારે મોટું શહેર, રાજ્ય અથવા તો દેશનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે તમારે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે એના પછીના ઉપયોગ, જે પ્રિપોઝિશન છે તેનો ઉપયોગ આપણે જોઈ લઈએ. હવે અહીં ત્રણ પ્રિપોઝિશન આપેલા છે, બિટવીન, અમંગ અને એમિડ. આ ત્રણે ત્રણ પ્રિપોઝિશનનો અર્થ એક જ થાય છે પણ ઉપયોગ અલગ અલગ છે. બિટવીન એટલે પણ વચ્ચે, અમંગ એટલે પણ વચ્ચે અને એમિડ એટલે પણ વચ્ચે, પણ આ બધા જનો ઉપયોગ અલગ અલગ છે. હવે આપણે જોઈએ કે જ્યારે બે વ્યક્તિ અથવા તો વસ્તુ, કોઈ પણ બે વ્યક્તિ હોય અથવા તો બે વસ્તુ હોય તેની વચ્ચે દર્શાવવા માટે બિટવીન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. એટલે કે આ બે વ્યક્તિ છે, એની વચ્ચે કોઈ વસ્તુ છે અથવા તો કોઈ વ્યક્તિ બેઠેલો છે એવું દર્શાવવા માટે બિટવીન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે તમને સમજાણું કે માત્ર અને માત્ર બે જ વ્યક્તિનો અથવા તો બે જ વસ્તુનો ઉલ્લેખ કરેલો હોય અને તેની વચ્ચે કોઈ વસ્તુ અથવા તો વ્યક્તિ હોય ત્યારે તમારે બિટવીન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે એક ઉદાહરણ જોઈએ, સી હેઝ સિટિંગ બિટવીન હર હસબન્ડ એન્ડ સન. હવે તમે અહીં જુઓ ઉદાહરણમાં કે હર હસબન્ડ એક વ્યક્તિ અને સન એ બીજો વ્યક્તિ. આ સી એટલે કે તેણી, જે વ્યક્તિ બેઠી છે તેની વાત કરવામાં આવી છે કે તેણી તેના હસબન્ડ અને સનની વચ્ચે બેઠી છે એવું દર્શાવવા માટે બિટવીન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ક્યારે? કે જ્યારે આ બે વ્યક્તિ જ હોય ત્યારે. હવે અમંગ પ્રિપોઝિશન ક્યારે વપરાય? બેથી વધુ વ્યક્તિ અથવા તો વસ્તુ, પરંતુ કેવી?
ગણી શકાય તેવા અમંગ પ્રિપોઝિશનનો ઉપયોગ બેથી વધુ વ્યક્તિ, અહીં માત્ર ને માત્ર બે વ્યક્તિ કે વસ્તુની વાત હતી, હવે અમંગ તમે ક્યાંય ઉપયોગ કરી શકો કે જ્યારે બે વ્યક્તિથી વધારે હોય અથવા તો બે વસ્તુથી વધારે હોય, તેવા અર્થમાં ક્યારેય તમારે કોઈ બે વસ્તુની વચ્ચેથી વધારે વ્યક્તિઓ હોય, વધારે વ્યક્તિઓની વચ્ચે, પરંતુ તમે જ્યારે ગણી શકો તેવી વસ્તુ હોય, માની લો કે ઘણી બધી વસ્તુ 10-15 વસ્તુઓ પડી છે અથવા તો 10-15 વ્યક્તિઓ ઊભા છે, તેની વચ્ચે એક વ્યક્તિ ઊભો હોય એવું તમારે દર્શાવવું હોય ત્યારે અમંગ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે ડિવાઈડ ધીઝ મેંગોઝ અમંગ ધ ચિલ્ડ્રન. હવે તમને અહીં ચિલ્ડ્રન છે, બાળકોને તમે ગણી શકો છો કેટલા છે, 10-15-20 એવી રીતે તમે જે બાળકોને ગણી શકો છો, પરંતુ બાળકો કેટલા છે, બેથી વધારે છે, તેવા સંદર્ભમાં તમે અમંગ પ્રિપોઝિશનનો ઉપયોગ કરી શકો છો. અહીં ઉદાહરણમાં એમ કીધું છે કે ડિવાઈડ ધીઝ મેંગો અમંગ ચિલ્ડ્રન, એટલે કે કેરી મેંગોને બાળકોની વચ્ચે વહેંચી દો, એવા અર્થમાં અહીં ઉપયોગ અમંગનો પ્રિપોઝિશનનો ઉપયોગ થયેલો છે. હવે તમે ગમે ત્યારે એક્ઝામમાં એવું પૂછાય બેથી વધારે વ્યક્તિ હોય અથવા તો બેથી વધારે વસ્તુ હોય, પરંતુ તમે ખાસ યાદ રાખજો કે ગણી શકાય તેવા હોય ત્યારે અમંગ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે એમિડ ક્યારે ઉપયોગ થાય, કે જ્યારે અસંખ્ય તમે ગણી ન શકો તેવી વસ્તુ હોય ત્યારે એમિડ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. અસંખ્ય ગણી ન શકાય તેવી વસ્તુઓની વચ્ચે કાંઈ પણ દર્શાવવું હોય ત્યારે એમિડ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. તમે ગણી ન શકો, માની લ્યો કે અસંખ્ય તારાઓ છે આપણા આકાશમાં, તેની વચ્ચે આપણો સૂર્ય, તો અસંખ્ય તારાઓની વચ્ચે જે સૂર્ય છે એવું રીતે તમારે દર્શાવવું હોય ત્યારે એમિડ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. હજુ એક તમને ઉદાહરણ આપું તો સી કુડ સી નથિંગ એમિડ સ્નો એન્ડ ડાર્કનેસ. હવે તમને અહીં જોવા મળશે કે સી કુડ સી નથિંગ, એટલે કે તે કાંઈ જોઈ શકતી નથી, કેની વચ્ચે, કે બરફ અને ડાર્કનેસ. આવી રીતે તમે બરફ અને ડાર્કનેસ, અંધારું અને બરફની વચ્ચે જે વાતાવરણ હતું તેના લીધે તે કાંઈ જોઈ શકતી નથી, આ અર્થમાં એમિડ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુ ગણી ન શકો અને તેની વચ્ચે તમારે દર્શાવવું હોય કે આ બધું ગણી શકાય તેવી વસ્તુઓ નથી, તેની વચ્ચે કાંઈ વસ્તુ અથવા તો વ્યક્તિ હોય એવું દર્શાવવું હોય ત્યારે એમિડ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો, જ્યારે માત્ર ને માત્ર બે વ્યક્તિનો જ ઉલ્લેખ થયો હોય અથવા તો બે જ વસ્તુનો ઉલ્લેખ થયો હોય તેની વચ્ચે દર્શાવવા, બિટવીન ગણી શકાય પરંતુ બેથી વધારે હોય તેવા વ્યક્તિ કે વસ્તુ માટે અમંગ અને અસંખ્ય હોય તેના માટે એમિડ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ પ્રિપોઝિશન જોઈ લઈએ. આપણે ગતિ દર્શાવવાના સંદર્ભમાં ઇન અને ઇનટુનો ઉપયોગ જોવાનો છે, કે જ્યારે કોઈ ગતિ દર્શાવવી હોય ત્યારે ઇન અને ઇનટુ પ્રિપોઝિશન વપરાય છે. જ્યારે ઇન ક્યારે વપરાય એની માહિતી લઈએ તો જ્યારે વ્યક્તિ કે વસ્તુ અંદરની ગતિ દર્શાવવી હોય ત્યારે ઇન પ્રિપોઝિશન વપરાય છે. અંદરની ગતિ એટલે કેવી, કે માની લ્યો કે હું અત્યારે તમને ક્લાસરૂમમાં ભણાવું છું, તો આ ભણાવવાની ક્રિયા છે એ ક્લાસરૂમની અંદરમાં ને અંદરમાં છે, આવી ક્રિયા તમારે દર્શાવવી હોય ત્યારે ઇન પ્રિપોઝિશન ગતિ દર્શાવવાના અર્થમાં વપરાય છે. ખાસ સમજો, જ્યારે કોઈ અંદર ને અંદર કોઈ ગતિ દર્શાવવી હોય, માની લ્યો કે અહીં ક્લાસરૂમમાં મારી જે ભણાવવાની ક્રિયા છે તે અંદરની જ ગતિ કહેવાય, તેવી જ રીતે કોઈ વ્યક્તિ કૂવાની અંદરમાં જ પડ્યો હોય અને તેની ગતિ હોય તે દર્શાવવી હોય તો પણ અંદર ને અંદરની ગતિ છે. તેવી જ રીતે માછલી કોઈ
કૂવામાં છે તેની જ અંદરની ગતિ દર્શાવી હોય ત્યારે ઇન પ્રિપોઝિશન વપરાય છે. તેમ નદીમાં કોઈ વ્યક્તિ તરતો હોય, નદીની અંદર જ વ્યક્તિ તરતો હોય તેવું દર્શાવવું હોય ત્યારે ઇન પ્રિપોઝિશન વપરાય છે. હવે એક ઉદાહરણ જોઉં કે હી વોઝ સ્ટડિંગ ઇન ધ લાઇબ્રેરી. હવે તમે અહીં જુઓ કે વાંચવાની ક્રિયા છે એ લાઇબ્રેરીની અંદર થાય છે. ક્યાં થાય છે? અંદર. કોઈ બહારથી કોઈ ગતિ થતી નથી અથવા તો કોઈ બહારથી ક્રિયા થતી નથી તેવા સંદર્ભમાં કોઈ અંદર ને અંદર, આ એક તમને હું સર્કલ કરીને બતાવું કે અહીં અંદર ને અંદર કોઈ પણ ગતિ થતી હોય તેવું દર્શાવવા, અહીં વાંચવાની ક્રિયા થતી હોય, દોડવાની ક્રિયા થતી હોય, અહીં અંદરમાં ને અંદરમાં તરવાની ક્રિયા થતી હોય તેવું દર્શાવવું હોય ત્યારે ઇન પ્રિપોઝિશન વપરાય છે. ખાસ સમજો, માત્ર માત્ર કોઈ લિમિટની અંદરમાં જ કોઈ ક્રિયા થતી હોય ત્યારે ઇન પ્રિપોઝિશન વપરાય છે. હવે ઇન ટુ ક્યાં વપરાય તેની પણ માહિતી લઈએ કે જ્યારે વ્યક્તિ કે વસ્તુ બહારથી અંદર તરફ ગતિ કરે. હવે એ જ ઉદાહરણ હું તમને ફરીથી સમજાવું કે હું અહીંયા ક્લાસરૂમમાં ભણાવું છું ત્યારે તમે શું વાપરશો? ઇન પ્રિપોઝિશન. પણ હવે કોઈ બહારથી કોઈ સ્ટુડન્ટ ક્લાસરૂમમાં એન્ટર થાય છે, બહારથી કોઈ વિદ્યાર્થી ક્લાસરૂમમાં એન્ટર થાય છે ત્યારે કઈ ગતિ થઈ? બહારથી અંદર આવવાની ગતિ થઈ. એવું તમારે જ્યારે દર્શાવવું હોય ત્યારે ઇન ટુ પ્રિપોઝિશન વપરાય છે. હવે હજુ તમને એક ઉદાહરણ આપું. તમે બારે નદી કિનારે ઊભા છો. હવે આ નદી કિનારામાંથી તમે નદીમાં તરવા માટે જાઓ છો, આ ક્રિયા પણ એક બહારથી અંદર તરફની ગતિ થઈ ત્યારે તમારે ઇન ટુ પ્રિપોઝિશન વાપરવાનું રહેશે. ખાસ યાદ રાખજો, બહારથી અંદરની ગતિ, બહાર કોઈ વિદ્યાર્થી ઊભો છે અને તે ક્લાસરૂમમાં આવે છે એવું દર્શાવવું હોય ત્યારે ઇન ટુ પ્રિપોઝિશન. એવી જ રીતે નદીના કિનારે તમે ઊભા છો એ બહાર છે, નદીની બહારની વસ્તુ કે સ્થળ થયું. હવે તમે નદીમાં તરવા માટે જાઓ છો ત્યારે તમારી ગતિ કેવી થઈ? બહારથી નદી તરફની ગતિ થઈ ત્યારે ઇન ટુ પ્રિપોઝિશન આવે છે. આ રીતે તમે ખાસ સમજો કે જ્યારે અંદર ને અંદરની ગતિ હોય ત્યારે ઇન પ્રિપોઝિશન વપરાય છે, જ્યારે અંદરથી બહારથી અંદર તરફની ગતિ, બહારથી અંદર તરફની ગતિ હોય ત્યારે ઇન ટુ પ્રિપોઝિશન વપરાય છે. ઇન ટુ પ્રિપોઝિશનનું ઉદાહરણ જોઈએ તો વી સ્ટેપ્ડ ઇન ટુ ધ હોલ. હવે અહીં તમે જોશો તો સ્ટેપ્ડ એટલે કે અમે પગ મૂક્યો ક્યાં? હોલમાં. ક્યાંથી? તો કે બહારથી. ત્યારે તમે આવી ગતિ દર્શાવવા ઇન ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખવો કે જ્યારે અંદર ને અંદર કોઈ ક્રિયા થતી હોય અથવા તો કોઈ ગતિ થતી હોય ત્યારે ઇન પ્રિપોઝિશન, પરંતુ બહારથી કોઈ ગતિ થતી હોય અને અંદર આવતું હોય ત્યારે ઇન ટુ પ્રિપોઝિશન વપરાય છે. આ મેઇન ડિફરન્સ તમારે કમ્પેરિઝનથી સમજાવવાનો મતલબ જ એ છે કે કઈ વસ્તુ ક્યાં વપરાય છે. હવે તમને આમાં કોઈ કન્ફ્યુઝન રહેવું ન જોઈએ. આના પછીના જે પ્રિપોઝિશન આવે છે તેની પણ માહિતી લઈ લઈએ. હવે એટ, ઓન, ઇન ને બાય, આ ચારે ચાર શબ્દો કે પ્રિપોઝિશન સમય દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે. અત્યાર સુધી જેટલા પણ આપણે પ્રિપોઝિશન જોયા એના એક એક પ્રિપોઝિશનના એક કરતાં વધુ ઉપયોગ છે, પરંતુ એ ઉપયોગ અલગ અલગ ઉપયોગના કઈ રીતે યાદ રાખવા એ પણ હું તમને કહું છું કે જેમ કે સ્થળ હોય તો સ્થળના સંદર્ભમાં કઈ રીતે યાદ રાખવા એ પણ હું તમને કમ્પેરિઝન કરીને કહું છું. એટલે ખાસ વ્યવસ્થિત લેક્ચરને તમે જોજો અને સમજો કે કયા પ્રિપોઝિશનનો ઉપયોગ કયા અર્થમાં વપરાયો છે. જેમ કે આપણે એટ, ઇન અને આપણે બાય અને ઓન, આ બધા જ પ્રિપોઝિશન એક કરતાં વધુ અર્થમાં ઉપયોગ થાય છે. આપણે ઇનનો, એટનો આ ત્રીજી કે ચોથી વખત આપણે ઉપયોગ જોઈ રહ્યા છીએ. એવી જ રીતે ઘણા એવા પ્રિપોઝિશન આપણને જોવા મળશે કે જેનો એક કરતાં વધુ ઉપયોગ છે. જેમ કે આ બાય નાનું એવું પ્રિપોઝિશન છે પણ
એનો ઉપયોગ સૌથી વધારે પ્રિપોઝિશનનો ઉપયોગ થતો હોય તો તે છે બાય. ઘણા બધા અર્થમાં ઉપયોગ થતો હોય છે. તો હવે અહીં સમયના અર્થમાં આ ચાર પ્રિપોઝિશન આપેલા છે, તો ક્યુ પ્રિપોઝિશન ક્યારે વાપરવું તે પણ જોઈ લઈએ. તો જ્યારે ઘડિયાળનો સમય દર્શાવવો હોય કે કેટલા વાગ્યા એવું દર્શાવવું હોય ત્યારે એટ પ્રિપોઝિશન વપરાય છે. નિશ્ચિત સમય દર્શાવવો હોય, ઘડિયાળનો સમય માની લ્યો 6 વાગ્યા 5 વાગ્યા એવું દર્શાવવું હોય ત્યારે, અથવા તો નિશ્ચિત સમય સવારે સાંજે અથવા તો સૂર્યાસ્તના સમયે મધ્યરાત્રિએ એવા કોઈ સમય દર્શાવવા હોય ત્યારે એટ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. જેમ કે ઘડિયાળનો સમય દર્શાવવા માટે એટ 6 o'clock, એટ સનશાઇન, એટ મિડનાઇટ, આવા અર્થમાં તમારે ચોક્કસ સમય કે મિડનાઇટ મધ્યરાત્રિ એક ચોક્કસ સમય છે એવું દર્શાવવું હોય, અથવા તો ઘડિયાળમાં 5 વાગ્યા છે તો 5 વાગવાનો સમય છે એ પણ એક ચોક્કસ સમય છે એવું તમારે દર્શાવવું હોય ત્યારે એટ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે ઓન પ્રિપોઝિશન, ઓનનો ઉપયોગ ક્યારે થાય? દિવસો દર્શાવવા હોય ત્યારે ઓન પ્રિપોઝિશન વપરાય છે. દિવસો દર્શાવવા હોય જેમ કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, આવા જે વાર દર્શાવવા હોય, અથવા તો 1 જાન્યુઆરી, 20 ફેબ્રુઆરી એવી કોઈ તારીખના દિવસ દર્શાવવા હોય ત્યારે તમારે ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. જેમ કે ઓન મંડે, ઓન સન્ડે, ઓન 7th જાન્યુઆરી, એવી રીતે તમારે કોઈ પણ તારીખ સહિતનો દિવસ દર્શાવવો હોય અથવા તો માત્ર દિવસ દર્શાવવો હોય, જેમ કે સોમવાર, મંગળવાર, એવી રીતે તમારે કોઈ દિવસ દર્શાવવો હોય અથવા તો તારીખવાળો દિવસ દર્શાવવો હોય, 17 જાન્યુઆરી, 20 જાન્યુઆરી, 25 જાન્યુઆરી, એવી રીતે કોઈ પણ દિવસ તમારે પર્ટિક્યુલર દિવસ દર્શાવવા માટે ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે એના પછી છે ઇન. આ ઇન પ્રિપોઝિશન ક્યાં ઉપયોગ થાય સમયના સંદર્ભમાં? તો જોઈએ તો બે છેડા વચ્ચેનો સમયગાળો દર્શાવવો હોય ત્યારે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. જેમ કે અઠવાડિયું, અઠવાડિયું એટલે કેટલું થયું? રવિવારથી સોમવાર સુધીનો સમયગાળો, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિવારથી શનિવાર સુધીનો સમયગાળો એટલે એક અઠવાડિયું. અથવા તો તમે એમ કહી શકો કે જાન્યુઆરી, જાન્યુઆરીમાં શું આવશે? 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીનો સમયગાળો, એને પણ એક અઠવાડિયું અલા એક મહિનો કહેવાય. હવે એના પછી કોઈ પણ તમારે બે છેડા વચ્ચેનો સમયગાળો, એટલે કે બે છેડો એટલે કઈ રીતે કે કોઈ શરૂઆતનો સમય અને એન્ડિંગનો સમય ફિક્સ હોય, એ બે વચ્ચેનો સમયગાળો દર્શાવવો હોય ત્યારે તમારે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. જેમ કે જાન્યુઆરીનો સમયગાળો ફિક્સ હોય, એની વચ્ચે તમારે દર્શાવવું હોય તો ઇન વપરાય. એમ એ જ રીતે ફેબ્રુઆરી, કોઈ અઠવાડિયું, કોઈ મહિનો, આ રીતે કોઈ વર્ષનો પણ 365 દિવસ ફિક્સ હોય, એવી રીતે કોઈ પણ વચ્ચેનો સમયગાળો દર્શાવવો હોય બે છેડા વચ્ચેનો ત્યારે ઇન પ્રિપોઝિશન વપરાય છે. જેમ કે ઇન ફેબ્રુઆરી, ફેબ્રુઆરી મહિનાના દિવસો ફિક્સ હોય, ઇન મોર્નિંગ, ઇન મોર્નિંગ સવારનો સમય પણ ફિક્સ હોય, ઇન ધ ઇવનિંગ સાંજનો સમય પણ ફિક્સ હોય, એવી રીતે કોઈ બે છેડા વચ્ચેનો સમયગાળો, મોર્નિંગનો સમય પણ ફિક્સ હોય, સાંજ સવારે 6 થી 10, 11, 11:30 સુધી, પછી 12 એટલે પછી નૂન થઈ જાય, એવી રીતે સવારનો સમય હોય, ઇન ઇવનિંગ, ઇવનિંગનો સમય પણ ફિક્સ હોય, 4, 5, 6, 7, 8 પછી નાઇટ થઈ જાય, ઇન વીક અઠવાડિયાનો સમયગાળો પણ ફિક્સ હોય, રવિવારથી શનિવાર સુધીનો એક અઠવાડિયું, એવી રીતે બાય. હવે એના પછીનું પ્રિપોઝિશન છે બાય. બાયનો ઉપયોગ ક્યારે થાય? ત્યાં સુધી, ત્યાંથી મોડું નહીં એવા અર્થમાં. માની લ્યો કે હું એમ કહું કે તમારે ઇંગ્લિશ ગ્રામર 1 મહિનામાં કમ્પ્લીટ કરવાનું છે, 1 મહિના પછી નહીં, એટલે કે આ ત્યાં સુધીનો અર્થ છે, આ ત્યાં સુધીના અર્થમાં તમારે બાય પ્રિપોઝિશન વપરાય છે. ખાસ સમજો, ત્યાં સુધી, તેનાથી મોડું નહીં એવું તમારે દર્શાવવું હોય ત્યારે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. જેમ કે
by the 14th Feb એટલે કે 14 ફેબ્રુઆરી સુધી એથી આગળ નહીં એવા અર્થમાં તમારે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. તેના પછીનું હજી એક ઉદાહરણ જોઈ. યુ આર રિટર્ન બાય 11 PM એટલે કે તારે અહીં 11 વાગ્યા પહેલાં તારે રિટર્ન કરી દેવાનું છે. કોઈ પણ વસ્તુ છે અથવા તો કોઈ બુક છે એ રાતના 11 વાગ્યા પહેલાં રિટર્ન કરી દેવાની છે. ત્યાં સુધી એટલે કે 11 વાગ્યા સુધીમાં, એનાથી મોડું નહીં એવા અર્થમાં તમારે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો, એટ ચોક્કસ સમય, ઘડિયાળનો સમય દર્શાવવા એટ, ઓન દિવસ દર્શાવવા માટે ઓન, ઇન બે છેડા વચ્ચેનો સમય દર્શાવવા, અને ત્યાં સુધી એથી મોડું નહીં એવું દર્શાવવું હોય ત્યારે તમારે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે એના પછીના પ્રિપોઝિશન જોઈ લઈએ. હવે ફોર અને સિન્સ પ્રિપોઝિશન કે જેમાં સૌથી વધુ ઘણા એવા મેં તમારા મેસેજ વાંચેલા કે આ ફોર અને સિન્સમાં તમે કન્ફ્યુઝ હોવ છો, તો આ પ્રિપોઝિશન ખાસ સમજો કે શું કહેવા માગે છે. હવે ફોરની પહેલાં માહિતી લઈ કે ફોર ક્યારે વપરાય. બંને શરૂઆત અથવા તો સમયગાળો દર્શાવવા માટે જ વપરાય છે, પરંતુ ફોર કયા સમયગાળા દર્શાવવા માટે વપરાય અને સિન્સ કયા પ્રકારના સમયગાળા દર્શાવવા વપરાય તેની માહિતી જોઈએ. તો સંપૂર્ણ સમયગાળો દર્શાવવો હોય ફોરનો ઉપયોગ ક્યાં થાય, તો કે સંપૂર્ણ સમયગાળો દર્શાવવો હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય છે. સંપૂર્ણ સમયગાળો એટલે કે એક મહિનો, બે મહિના, એક વર્ષ, એવો સંપૂર્ણ સમયગાળો, એક દિવસ, એક કલાક, એક એમ તમ માનો ને કે 4 કલાક, 5 કલાક, 10 કલાક, 1 મહિનો, 10 મહિનો, 20 મહિના, 2 વર્ષ, 4 વર્ષ, 24 મહિના, એવી રીતે તમારે કોઈ પણ સમયગાળો દર્શાવવો હોય, કેટલા પણ મહિના દર્શાવવા હોય, આખો સમયગાળો, ખાસ સમજો આખો સમયગાળો એવું દર્શાવવું હોય ત્યારે ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો, સંપૂર્ણ સમયગાળો, એક મહિનો એટલે આખા 30 દિવસ અથવા તો 31 દિવસ, આ 31 દિવસ અથવા તો 30 દિવસનો જે સમયગાળો છે એ સંપૂર્ણ તમારે દર્શાવવો છે ત્યારે તમે ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. હું તમને ઉદાહરણ આપું. હી સ્ટેડ ફોર 3 મંથ્સ. અહીં 3 મંથ્સ છે એમાં તમે જોશો તો 3 મહિના, આ 3 મહિના છે એક ટોટલ સમયગાળો બતાવેલો છે. સંપૂર્ણ સમયગાળો, ટોટલ સમયગાળો, અહીં તે 3 મહિના માટે રોકાયો છે. ટોટલ સમયગાળો અહીં જોવો તમે, સંપૂર્ણ સમયગાળો અથવા તો ટોટલ સમયગાળો કેટલો છે, 3 મહિના, એવો અર્થ તમારે દર્શાવવો હોય ત્યારે ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો, સંપૂર્ણ એટલે સંપૂર્ણ જ, એમાં કોઈ પણ જાતનું ફેરફાર નહીં ત્યારે ફોર પ્રિપોઝિશન આવશે. હવે સિન્સ, સિન્સ ક્યારે ઉપયોગ થાય, કોઈ ક્રિયાની શરૂઆત દર્શાવવી હોય, શરૂઆતનો સમયગાળો, કોઈ ક્રિયાની શરૂઆતનો સમયગાળો દર્શાવવો હોય ત્યારે સિન્સનો ઉપયોગ થાય છે. જેમ કે મેં એમ વિચારો કે 2005માં આ સ્ટડી કરેલું અથવા તો ત્યારથી આ સ્ટડી હું કરું છું અથવા તો 2015થી હું ટીચિંગ લાઇનમાં છું એવું તમારે દર્શાવવું હોય ત્યારે શરૂઆતની સમયગાળો કયો થયો, તો કે 2015, આ 2015નો શરૂઆતનો સમયગાળો છે એવું તમારે દર્શાવવું હોય એટલે તમારે સિન્સનો ઉપયોગ થાય છે. પર્ટિક્યુલર સમયની શરૂઆત, શરૂઆત ક્યાં થઈ, શરૂઆત ક્યાં થઈ ખાસ યાદ રાખજો, ત્યારે તમારે સિન્સ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. જેમ કે હજી એક ઉદાહરણ આપું. સી હેઝ બીન બ્લાઇન્ડ સિન્સ બર્થ. તમે જોશો કે અહીં સમયની શરૂઆત ક્યાંથી થઈ, કે જન્મથી જ. જન્મથી
એવા અર્થમાં દર્શાવવું હોય ત્યારે સિન્સનો ઉપયોગ થાય છે. અહીં તમે જુઓ જન્મથી એ સમયગાળો દર્શાવવો છે એટલે તમે અહીં સિન્સ પ્રિપોઝિશન વાપરેલું છે. આવી રીતે સિન્સ તમે જોયું હશે તો 2015 આ પણ લખેલું હશે, સિન્સ 1944 એવી રીતે કોઈ પણ સમયગાળો શરૂઆત થઈ હોય એ દર્શાવવું હોય ત્યારે સિન્સનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખવું, પર્ટિક્યુલર સમય જ્યારે અહીં તમે જોશો ફોરમાં તો સંપૂર્ણ સમયગાળો આવેલો હશે, અહીં પર્ટિક્યુલર સમય આપેલો હશે. સિન્સ જાન્યુઆરી એ પણ એક પર્ટિક્યુલર સમય થયો. કઈ રીતે? કે જાન્યુઆરીના સમયગાળા દરમિયાન. એવું તમારે દર્શાવવું હોય કોઈ ક્રિયા તો પણ તમે સિન્સનો ઉપયોગ કરો છો, પણ તમારે એમ દર્શાવવું હોય કે લાસ્ટ મંથ, એટલે તમારે લાસ્ટ મંથના અર્થમાં દર્શાવવું હોય ત્યારે ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. કોઈ પણ મહિનાના અથવા તો વર્ષનો સંપૂર્ણ સમયગાળો આવે છે ત્યારે ફોર પ્રિપોઝિશન આવે છે, ખાસ યાદ રાખજો. હવે આના પછીનો પ્રિપોઝિશન જોઈ લઈએ. હવે વધુ બે અન્ય પ્રિપોઝિશનમાં બિસાઇડ અને બિસાઇડ્સ, બિસાઇડ અને બિસાઇડ્સ, માત્ર એસનો જ ફરક છે, ખાસ યાદ રાખજો, માત્ર એસનો જ ફરક છે. અને આ એસના લીધે જ તેના અર્થ બદલાઈ જાય છે અને તેનો ઉપયોગ બદલાઈ જાય છે. હવે આપણે પેલા બિસાઇડની માહિતી જોઈએ, ત્યારબાદ બિસાઇડ શું છે તેની પણ માહિતી જોઈ લઈએ. તો નજીકના અર્થમાં અથવા તો બાજુમાં, નજીકના અર્થમાં અથવા તો બાજુના અર્થમાં બિસાઇડનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ થાય છે નજીકના અર્થમાં અથવા તો બાજુના અર્થમાં. મારા નજીકમાં શું છે? તો કે આ બોર્ડ છે, એવું દર્શાવવા માટે બિસાઇડનો ઉપયોગ થાય છે. પછી મારા નજીકમાં બીજું શું છે? એસી છે, ફ્રીજ છે, એવું કોઈ પણ વસ્તુ હોય કે જે મારી બાજુમાં હોય, મારા નજીકમાં હોય તેવું દર્શાવવું હોય ત્યારે તમારે બિસાઇડનો ઉપયોગ થાય છે. મારા નજીકમાં અથવા તો મારી બાજુમાં કોણ બેઠું છે એવું પણ તમારે દર્શાવવું હોય ત્યારે બિસાઇડનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો કે બિસાઇડનો ઉપયોગ નજીકના અથવા તો કોઈ બાજુમાં એવું કંઈ દર્શાવવું હોય કે નજીકમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ છે અથવા તો બાજુમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ છે તેવું દર્શાવવું હોય ત્યારે બિસાઇડનો ઉપયોગ થાય છે. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું, ધ હસબન્ડ સેટ બિસાઇડ હિઝ વાઇફ. હવે જોશો તો અહીં હસબન્ડ છે એ કોની બાજુમાં બેઠો છે? તો કે હિઝ વાઇફ. તેમાં બિસાઇડનો ઉપયોગ ક્યાં થયો છે? કે બાજુમાં બેસવાના અર્થમાં, બાજુમાં બેસવાના અર્થમાં. આ રીતે કોઈ પણ બાજુમાં હોય કોઈ વ્યક્તિ અથવા તો વસ્તુ તેના માટે બિસાઇડનો ઉપયોગ થાય છે. હવે બિસાઇડ્સ એનો ઉપયોગ ક્યારે થાય? કે તદ ઉપરાંતના અર્થમાં. ખાસ યાદ રાખજો, બિસાઇડનો ઉપયોગ તદ ઉપરાંત, એટલે કે આથી વધારે તમે શું જાણો છો, આના સિવાય તમે શું જાણો છો. જેમ કે હું તમને એમ કહું કે તમને શું આવડે છે, તમે એમ કહેશો મને ગુજરાતી વ્યાકરણ આવડે છે. હવે હું તમને એમ કહું કે ગુજરાતી વ્યાકરણ ઉપરાંત તમને શું આવડે છે, તો આ ઉપરાંતના અર્થમાં તમને હું પૂછું ત્યારે તમે એમ કહેશો ગણિત પછી ઇંગ્લિશ આવા બધા વિષયો મને ગુજરાતી ઉપરાંત આવડે છે, ત્યારે તમે બિસાઇડ્સનો ઉપયોગ કરશો. શું કરશો? બિસાઇડ્સનો ઉપયોગ. ખાસ સમજો, તદ ઉપરાંતના અર્થમાં, એટલે કે મેં તમને એમ પૂછ્યું કે તમને ગુજરાતી વ્યાકરણ અથવા તો ગુજરાતી સાહિત્ય ઉપરાંત તમને શું આવડે છે, તો તમે જવાબમાં તમે એમ કહેશો કે મને ગુજરાતી વ્યાકરણ અથવા તો ગુજરાતી સાહિત્ય ઉપરાંત ગણિત ઇંગ્લિશ પછી ઇતિહાસ એ બધા વિષયો આવડે છે. તો આ ઉપરાંત એટલે કે બિસાઇડ્સ, ખાસ યાદ રાખજો, ઉપરાંત એટલે બિસાઇડ્સ, એના અર્થમાં બિસાઇડ્સનો ઉપયોગ થાય છે. જેમ કે વોટ ડુ યુ નો બિસાઇડ્સ કુકિંગ,
અહીં તમે જોશો તો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમને કુકિંગ ઉપરાંત શું આવડે છે અથવા તો તમે શું જાણો છો, એવા અર્થમાં પણ બિસાઇડ્સ નો ઉપયોગ થાય છે. બિસાઇડ્સ એટલે તદ ઉપરાંત, ખાસ યાદ રાખજો, બિસાઇડ્સ એટલે તદ ઉપરાંત, એટલે કે આના સિવાય તમને શું આવડે છે એવું તમારે કોઈને પૂછવું હોય ત્યારે બિસાઇડ્સ પ્રિપોઝિશન નો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો, જ્યારે બિસાઇડ છે એ બાજુના અથવા તો નજીકમાં કોઈ વ્યક્તિ અથવા વસ્તુ હોય તેવું દર્શાવવું હોય ત્યારે બિસાઇડ નો ઉપયોગ થાય છે. જ્યારે આ ઉપરાંતના અર્થમાં એવું કઈ તમારે પૂછવું હોય અથવા તો જાણવું હોય ત્યારે બિસાઇડ્સ નો ઉપયોગ થાય છે. હવે આપણે પ્રિપોઝિશનના પ્રથમ લેક્ચરમાં આપણે અહીં આટલા પ્રિપોઝિશન કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં અન્ય પ્રિપોઝિશનની પણ માહિતી લેશું. લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં. છતાં પણ આ પ્રથમ લેક્ચર આપણે પ્રિપોઝિશનમાં જોયું, તમને ન સમજાણું હોય તો મને કહેજો. ટોટલ 3 લેક્ચરમાં આપણે પ્રિપોઝિશન જોવાના છીએ. આ 3 લેક્ચર દરમિયાન હું તમને કાંઈ પણ કન્ફ્યુઝન હશે તો હું તમને સમજાવી દઈશ, કોમેન્ટમાં જણાવી દેજો. જય હિન્દ.